नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। तो धोरण 10 विषय विज्ञान अने टेक्नोलॉजी चेप्टर नंबर 6 जैविक क्रियाओ, तो एनी अंदर आपणे આગળના વિડિયોની અંદર ચર્ચા કરી છે કે શ્વસન છે ને શ્વસન સાથે સંકળાયેલી જેટલી પણ ક્રિયાઓ છે, શ્વસનના જે પ્રકારો છે, જારક શ્વસન અને અજારક શ્વસન, તો એના વિશેની પણ ચર્ચા કરી ગયા છે. અને આગળના વિડિયોની અંદર મેં તમને કીધું હતું એ પ્રમાણે કે એના પછીનો કે શ્વસન પછીનો જે પોઈન્ટ છે વહન, તો વહનનો જે પોઈન્ટ છે એ આ વર્ષ પૂરતો શું કરવામાં આવ્યો છે, સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલો છે. તો એને લગતા જે પ્રશ્ન છે એ પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં, અને એટલા જ માટે આપણે જે વહનનો જે પોઈન્ટ છે તો વહનના પોઈન્ટનો અભ્યાસ કરવાનો નથી. તો હવે એના પછીનો જે પોઈન્ટ આવે છે ને આ પાઠ્યપુસ્તકનો આ પાઠનો છેલ્લો જે પોઈન્ટ છે એટલે કે ઉત્સર્જન, તો આપણે ઉત્સર્જન વિશે ચર્ચાઓ કરીશું કે ઉત્સર્જન એટલે શું, ઉત્સર્જન કોને કહેવામાં આવે છે, અને ઉત્સર્જનની અંદર થતી જે ક્રિયાઓ છે તો એના વિશેની પણ આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચાઓ કરવાની છે. તો ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓ ધ્યાન રાખશે, એક અગત્યનો પોઈન્ટ છે, ખાસ કરીને ધ્યાન આપવાની છે. તો સૌ પ્રથમ કે ઉત્સર્જન એટલે શું, આવો પ્રશ્ન. પોઈન્ટ છે ઉત્સર્જન, તો ઉત્સર્જન એટલે શું, જ્યારે આપણે પાઠની શરૂઆત કરી ત્યારે જૈવિક ક્રિયાઓ છે ને જૈવિક ક્રિયાઓનો જે છેલ્લો પોઈન્ટ છે એટલે કે ઉત્સર્જન, તો એ દરમિયાન આપણે એની ચર્ચા કરી ગયા છીએ કે ઉત્સર્જન કોને કહેવામાં આવે છે. અને અલગ અલગ પ્રાણીઓ હોય તો અલગ અલગ પ્રાણીઓની અંદર ઉત્સર્જન માટે શું હોય છે કે કેવી કેવી પ્રવૃત્તિઓ અથવા કેવી કેવી પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે, કઈ કઈ પ્રવૃત્તિઓ ઉપયોગ કરે છે. તો અલગ અલગ પ્રાણીઓની અંદર ઉત્સર્જન માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ હોય, એક કોષીય હોય તો એની અંદર અલગ હોય, બહુકોષીય હોય તો એની અંદર પણ અલગ જોવા મળે છે. તો આપણે એના વિશે આવે ચર્ચા કરવાની છે. તો મેં તમને ત્યારે પણ સમજાવ્યું હતું કે ઉત્સર્જન એટલે શું, તો કે ઉત્સર્જન એટલે કે આપણા શરીરની અંદર રહેલા નાઇટ્રોજન યુક્ત, કેવા નાઇટ્રોજન યુક્ત, ચયાપચય દ્રવ્યો હાનિકારક હોય અને ચયાપચય દ્રવ્યો હોય, તો આવા હાનિકારક અને ચયાપચય દ્રવ્યોને આપણા શરીરમાંથી એને બહાર કાઢવા છે. અને બહાર કાઢવા માટેની આ જે ક્રિયા છે તો આ ક્રિયાને શું કહેવામાં આવે છે, ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રાણીઓના શરીરમાંથી નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચય દ્રવ્યોને શરીરમાંથી શું કરવાની છે, બહાર કાઢવાની ક્રિયાને શું કહેવામાં આવે છે, ઉત્સર્જન કહેવામાં આવે છે. તો આપણે શરૂઆત અહીંયાથી કરીશું. તો પ્રશ્ન તમને કંઈક આવી રીતના પૂછાઈ શકે છે કે તમને પ્રશ્ન પૂછે કે ઉત્સર્જન એટલે શું અને વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે કેવી પ્રવૃત્તિઓનો ઉપયોગ થાય છે, તેની વાત કરીશું. ઉત્સર્જન એટલે શું અને વિવિધ પ્રાણીઓમાં વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટેની વિવિધ પ્રયુક્તિઓ કઈ છે. જો અલગ અલગ પ્રાણીઓ હોય તો અલગ અલગ પ્રાણીઓની અંદર અલગ અલગ પ્રકારની શું જોવા મળતી હોય છે, પ્રવૃત્તિઓનો ઉપયોગ થતા હોય છે. તો કઈ કઈ પ્રવૃત્તિઓનો ઉપયોગ થાય છે એની આપણે વાત કરવાની છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું ઉત્સર્જન વિશે, કે ઉત્સર્જન કોને કહેવામાં આવે છે. તો નાઇટ્રોજન યુક્ત, કેવા નાઇટ્રોજન યુક્ત, નાઇટ્રોજન યુક્ત હાનિકારક. જો નાઇટ્રોજન યુક્ત હોય હાનિકારક હોય કે નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચય દ્રવ્યો, દ્રવ્યોને પ્રાણી શરીરમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે, ઉત્સર્જન કહે છે. હા, યાદ રાખજો, શું કહે છે, નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચય દ્રવ્યો,
દ્રવ્યો તો હોય પણ કેવા નાઇટ્રોજન યુક્ત હોય, પછી કેવા હોય હાનિકારક હોય, ચયાપચય છે પણ કેવા છે હાનિકારક છે, અને આવા જે હાનિકારક દ્રવ્યો હોય છે એને પ્રાણી શરીરમાંથી બહાર કાઢવા ખૂબ જ જરૂરી હોય છે, અને એને બહાર કાઢવા માટે આ જે ક્રિયાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આ ક્રિયાને શું કહેવામાં આવે છે, ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રાણી શરીર છે તો એની અંદર વિવિધ ચયાપચય ક્રિયાઓને નાઇટ્રોજન ઉત્સર્જક દ્રવ્ય પદાર્થો શું કરે છે, ઉત્પન્ન થાય છે. એટલે અલગ અલગ પ્રાણીઓ હોય તો અલગ અલગ પ્રાણીઓની અંદર શું થતું હોય છે, ચયાપચય ક્રિયાઓની અંદર, કે જ્યારે પાચનની ક્રિયાઓ થાય છે તો એ પાચનની ક્રિયાઓ દરમિયાન વિવિધ પ્રકારના નાઇટ્રોજનિક ઉત્સર્જક દ્રવ્યો શું થતા હોય છે, ઉત્પન્ન થતા હોય છે. કે પ્રાણી શરીરમાં ચયાપચય ક્રિયા દરમિયાન એટલે કે શું થાય છે કે પ્રાણી શરીરની અંદર પાચનની જે ક્રિયા થાય છે, ચયાપચય ક્રિયાઓ થાય છે, તો એ ક્રિયા દરમિયાન શું થાય છે, ઘણા બધા નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો ઉત્પન્ન થાય છે. હા, યાદ રાખવાનું છે કે પ્રાણી શરીરમાં ચયાપચય ક્રિયા એટલે પાચનની ક્રિયા થાય છે, તો એ પાચનની ક્રિયા દરમિયાન શું થાય, ઘણા બધા નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો હોય છે એ ઉત્પન્ન થતા હોય છે. તો આ જે હોય છે, આ જે નકામા ઉત્સર્જક દ્રવ્યો હોય છે, તો આ દ્રવ્યોનો શું કરવો જોઈએ, શરીરની બહાર નિકાલ કરવો જરૂરી છે. તો એટલા જ માટે શું છે કે તેનો નિકાલ, તાત્કાલિક નિકાલ કરવો પણ શું હોય છે, એટલે કે જે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો ઉત્પન્ન થાય છે તો આવા દ્રવ્યોનો શરીરની બહાર નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. આવા જે દ્રવ્યો હોય છે આવા દ્રવ્યોનો તાત્કાલિક શું કરવો જોઈએ, નિકાલ કરવો જોઈએ, ને જો એનો નિકાલ ન થાય તો આપણા શરીરની જે તંત્ર છે, આપણા શરીરના તંત્રને શું કરે છે, બગાડી શકે છે. ટૂંકમાં અપચો થાય કે જો એનું સંપૂર્ણપણે પાચન ન થયું તો ઘણી બધી ક્રિયાઓને શું પહોંચાડે છે, અસર પહોંચાડે છે. એટલા જ માટે કહેતા હોય છે કે કુદરતી જે આવેગો હોય તો કુદરતી જે કંઈ પણ આવેગો હોય એને રોકવા જોઈએ નહીં, એ આપણા શરીર માટે હાનિકારક હોઈ શકે છે. એટલા માટે એનો સમયે સમયે શું થતું રહેવું જોઈએ, નિકાલ થતો રહેવો જોઈએ. તો અલગ અલગ પ્રાણી હોય તો અલગ અલગ પ્રાણીઓની અંદર ઉત્સર્જન માટે વિવિધ પ્રયુક્તિઓ તમને જોવા મળતી હોય છે, કે વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે વિવિધ પ્રયુક્તિઓ જોવા મળે છે. અલગ અલગ પ્રાણીઓ હોય તો અલગ અલગ પ્રાણીઓની અંદર ઉત્સર્જન કરવા માટે, આવા દ્રવ્યોનો નિકાલ કરવા માટે અલગ અલગ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં એકકોષીય સજીવ હોય તો એની અંદર અલગ હોય, બહુકોષીય સજીવ હોય તો એની અંદર પણ અલગ હોય છે. એટલે ઉત્સર્જન છે તો ઉત્સર્જન એકકોષીય સજીવની અંદર અલગ હોય, તો જો ઉત્સર્જનની ક્રિયા છે એ એકકોષીય સજીવો, એકકોષીય સજીવો, અને બીજું આવે છે બહુકોષીય સજીવો. તો જો એકકોષીય હોય છે, એકકોષીય સજીવોની અંદર ઉત્સર્જનની ક્રિયા અલગ થતી હોય, બહુકોષીય સજીવોની અંદર ઉત્સર્જનની ક્રિયા અલગ થાય છે, તો મોટા ભાગના એકકોષીય સજીવો છે એ નાઇટ્રોજનિક ઉત્સર્જક દ્રવ્યો હોય છે. તો નાઇટ્રોજનિક ઉત્સર્જક દ્રવ્યોનો શું કરે છે, શરીરની સપાટી પરથી પ્રસરણની ક્રિયા દ્વારા શું કરે છે, બહાર નિકાલ કરે છે. એટલે કે મોટાભાગના એકકોષીય સજીવો નાઇટ્રોજન યુક્ત
ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરની સપાટી પરથી જ પ્રસરણની ક્રિયા, ખાસ કરીને યાદ રાખવાનું કઈ કે પ્રસરણની ક્રિયા દ્વારા જ નિકાલ કરે છે. શું કરે છે? એનો પ્રસરણની ક્રિયા દ્વારા જ એનો બહાર નિકાલ કરતા હોય. એટલે કે મોટા ભાગના જે એકકોષીય સજીવો હોય છે, તો એકકોષીય સજીવો શું કરે છે કે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય હોય છે, તો આ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરની સપાટી હોય છે, શરીરની સપાટી પરથી ને શું કરે છે, ઉત્સર્ગ દ્રવ્યોનો બહાર નિકાલ કરતા હોય છે. ઉદાહરણ તરીકે તમારામાં લખવું હોય તો લખી શકાય કે અમીબા, આપણે આગળ પણ જોઈ ગયા છીએ, એનો અભ્યાસ કરી જ ગયા છીએ, પેરામિશિયમ. તો આવા જે એકકોષીય સજીવ હોય છે, તો આવા એકકોષીય સજીવ શું કરે છે, શરીરની સપાટી પરથી જ આવા ઉત્સર્ગ દ્રવ્યનો એની આજુબાજુના પાણીમાં શું કરે છે, એનો નિકાલ કરતા હોય છે. તો આ હતા એકકોષીય સજીવોની વાત. જ્યારે બહુકોષીય સજીવોની અંદર ઉત્સર્જનની ક્રિયા કેવી રીતના થાય, કે બહુકોષીય સજીવો છે એ ઉત્સર્જન કાર્ય માટે અથવા ઉત્સર્જનની ક્રિયા માટે વિવિધ અંગોનો શું કરતા હોય છે, ઉપયોગ કરે છે. કે જ્યારે બહુકોષીય સજીવો નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવા માટે વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરે છે. એટલે કે બહુકોષીય સજીવ હોય છે, નાઇટ્રોજન જે કાંઈ પણ ઉત્સર્ગ દ્રવ્ય હોય છે એનો નિકાલ કરવા માટે વિશિષ્ટ અંગોનો શું કરતા હોય છે, ઉપયોગ કરતા હોય છે. ઉદાહરણ તરીકે બધા જ પ્રાણીઓ એટલે કે એની અંદર મનુષ્યનો પણ એટલે કે આપણો પણ સમાવેશ કરી દેવામાં આવે છે. જેટલા પણ પ્રાણીઓ છે, બધા જ પ્રાણીઓ છે એ શું કરે છે, ચોક્કસ અંગ દ્વારા જ આવા ઉત્સર્ગ દ્રવ્યોનો શું કરવામાં આવે છે, નિકાલ કરવામાં આવતો હોય છે. તો આ હતી ઉત્સર્જનની વાત, કે ઉત્સર્જન છે અલગ અલગ સજીવોની અંદર કેવી રીતના જોવા મળે છે, કઈ કઈ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરે છે એની આપણે વાત કરી. તો દરેક વિદ્યાર્થીઓને લખી લેશે, સ્ક્રીનશોટ પાડી લેશે, તમારી પાસે 2 મિનિટનો સમય છે. તો દરેક વિદ્યાર્થીઓએ સ્ક્રીનશોટ પાડી લીધું હશે, તો લખી લીધું હશે તેવી આશા રાખું છું. આ સાથે જ હવે આપણે આગળનો એક ખૂબ જ અગત્યના પોઈન્ટ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો એનાથી આગળ કે મનુષ્યની અંદર અથવા માનવોની અંદર ઉત્સર્જનની જે ક્રિયા થાય છે એ કેવી રીતના થાય છે, એટલે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે એના વિશે સમજ આપવાની છે. તમને પ્રશ્ન પૂછે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર
સમજાવો. જો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ કરીને ધ્યાન આપજો કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી બધી વાર બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ ગયો છે અને પૂછાવાની સંભાવનાઓ પણ ઘણી બધી રહેલી છે. કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે એ શું કરવાનું છે, સમજાવવાનું છે, અને આકૃતિ દોરવી પણ એની અંદર ખૂબ જ જરૂરી હોય છે, તો જ તમને સરળતાથી ખબર પડશે. તો ખાસ કરીને ધ્યાન રાખજો કે પહેલું તો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે, તો મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર કોનો કોનો સમાવેશ કરવાનો છે, કયા કયા અંગો એની સાથે સંકળાયેલા છે. તો આ તંત્ર સાથે સંકળાયેલા જે અંગો છે એની સૌ પ્રથમ વાત કરીએ તો કે મનુષ્યનું જે ઉત્સર્જન તંત્ર હોય છે એની અંદર એક જોડ મૂત્રપિંડ, એક જોડ એટલે કે બે મૂત્રપિંડ, પછી એ જ મૂત્રપિંડ સાથે સંકળાયેલી બીજી જે નળીઓ હોય છે એટલે કે વાહિનીઓ હોય છે, કે મૂત્ર વાહિની, એટલે કે એક જોડ મૂત્ર વાહિનીનો સમાવેશ થાય છે. એ સિવાય મૂત્રાશય, એટલે કે જ્યાં મૂત્રનો સંગ્રહ થતો હોય, અને મૂત્ર માર્ગ, એટલે કે જેના વાટે મૂત્રનો શું કરવામાં આવે છે, ત્યાગ કરવામાં આવે છે. તો આટલા અંગોનો શું કરવામાં આવે છે, સમાવેશ કરવામાં આવે છે. તો કે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, યાદ રાખજો, એક જોડ મૂત્રપિંડ એક જોડ મૂત્રવાહિનીઓ મૂત્રાશય અને મૂત્ર માર્ગ નો સમાવેશ કરવામાં આવે છે. આ યાદ રાખવાનું છે કે મનુષ્યનું જે ઉત્સર્જન તંત્ર છે, તો મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર એક જોડ મૂત્રપિંડ, એક જોડ એટલે આપણને ખબર હોય છે, એક જોડ એટલે બે મૂત્રપિંડ, એટલે કે એક જોડ મૂત્રપિંડ, એક જોડ એની સાથે સંકળાયેલી હોય છે મૂત્રવાહિનીઓ, મૂત્રાશય અને મૂત્ર માર્ગ. એ મૂત્રાશય એટલે કે શું કરે છે, મૂત્રપિંડ દ્વારા ગળાયેલું જે કાંઈ પણ મૂત્ર હોય છે એનો સંગ્રહ કરવામાં આવે છે થોડાક સમય માટે, હંગામી સમય માટે, ત્યારબાદ એનો મૂત્ર માર્ગ મારફતે શું કરવામાં આવે છે, બહાર નિકાલ કરવામાં આવે છે. તો આ હતી મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર રહેલા અંગોની વાત. હવે આપણે એની આકૃતિ છે તો એ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીશું કે મનુષ્યનું જે ઉત્સર્જન તંત્ર છે એની કાર્યવિધિ કેવી રીતના હોય, કેવી રીતના મૂત્રનું નિર્માણ થાય છે, એના સાથે સંકળાયેલી બાબતો છે એની આપણે ચર્ચાઓ કરીશું. તો સૌ પ્રથમ આપણે કે મનુષ્યનું જે ઉત્સર્જન તંત્ર છે એની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીશું. દરેક વિદ્યાર્થીઓને આકૃતિ ફરજિયાતપણે દોરવાની રહેશે. સામાન્ય સૌ પ્રથમ આવી એક રચના દરેક વિદ્યાર્થીઓ કરવાની રહેશે. હવે ત્યારબાદ શું કરવાનું છે એની આપણે ચર્ચા કરતા જઈએ કે હવે આ જે ભાગ છે આ ભાગ સાથે શું હોય છે, બીજી નાની નાની વાહિનીઓ આવી રીતના એની સાથે આમ સંકળાયેલી હોય છે, અને એની જ સાથે એક મૂત્રપિંડની રચના તમને જોવા મળતી હોય છે. આટલો ભાગ દરેક વિદ્યાર્થીઓ સૌપ્રથમ દોરી લેશે. ત્યારબાદ એની જ સાથે સંકળાયેલી એક બીજી નળી તમને જોવા મળે છે.
આવી એક સામાન્ય રચના તમને જોવા મળે છે. હવે આનો જે બીજો જે ભાગ હોય છે, માનિત સાથે સંકળાયેલો એક બીજો ભાગ તમને જોવા મળે છે. આવી રીતના એક સામાન્ય રચના તમને થતી જોવા મળે છે. હવે અહીંયા પણ આવી રીતની એક સામાન્ય રચના હોય છે. હવે આ જે ભાગ હોય છે, આવી રીતની એક રચના તૈયાર થાય છે. હવે આપણે આના નામ નિર્દેશન અલગ અલગ કરવાના રહેશે, કોને શું કહેવામાં આવે છે. તો આ જે ભાગ છે જેને તમે જોઈ શકો છો, એક આકાર તમને જોવા મળે છે જેને કહેવામાં આવે છે મૂત્રપિંડ. શું કહેવામાં આવે છે? મૂત્રપિંડ. હજી આની સાથે સંકળાયેલી જે નળીઓ છે એની પણ આપણે આગળ ચર્ચા કરતા જઈએ. તો હવે એની આગળ આગળ જેમ જેમ આપણે એના દોરતા જશું તેમ તેમ એની ચર્ચાઓ આગળ કરતા જઈશું. તો હવે આમાંથી જ પસાર થતી એક નળી તમને અહીંથી ઉત્પન્ન થતી એક નળી જોવા મળે છે. એવી રીતના અહીંથી પણ ઉત્પન્ન થતી એક નળી આમ જોવા મળે છે. આવી એક તમને બે નળીઓ જોવા મળે છે અને આ જે નળી તમને જોવા મળે છે જેને કહેવામાં આવે છે મૂત્રવાહિની.
કહેવામાં આવે છે? મૂત્રવાહિની તરીકે ઓળખવામાં આવે છે. હવે તો આ રીતના મેં બે મુખ્ય નામ આપ્યા છે. આ બે જે છે શું છે? મૂત્રપિંડ અને આ બે સંકળાયેલી છે શું છે? બે મૂત્રવાહિની, બે મૂત્રપિંડ, બે મૂત્રવાહિનીની આપણે વાત કરી. હવે એક તમને અહીં આપવામાં આવી છે કે આ જે ભાગ તમને જોવા મળે છે, જાડો ભાગ આ જોવા મળતો હોય બંને અલગ અલગ, તો આ જે ભાગ છે, આ જે ભાગ, તો એને તમે કહી શકો છો કે જમણી મૂત્રપિંડ ધમની કહેવાય. શું કહેવાય? જમણી મૂત્રપિંડ ધમની તરીકે ઓળખવામાં આવે છે. આજે તમે જોઈ શકો છો જેને કહેવામાં આવે છે મૂત્રાશય. આ જે ભાગ તમે જોઈ શકો છો જેને કહેવામાં આવે છે મૂત્રમાર્ગ. મૂત્રમાર્ગ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. હવે જે તમને આજે લાલ રંગની આ તમને મેં દેખાડેલી છે જેને કહેવામાં આવે છે મહાધમની. શું કહેવાય? મહાધમની તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. હવે આ સાઈડ જે તમને જોવા મળે છે અહીંથી આ મૂત્રપિંડ મહાશિરા. શું છે? અહીંયા જે તમને જોવા મળે છે એ શિરા છે. આ સાઈડની જે હોય છે એ ધમની હોય છે. તો આવી રીતના આપણે શું કરવામાં આવે છે? એના નામકરણ કરવામાં આવે છે. આવી રીતના તમે જોઈ શકો છો આનું જે નામ છે મહાધમની છે, ધાતુ હોય મહા શિરા, તો આવી રીતના એનું નામકરણ કરવામાં આવતું હોય છે. અને આ સાથે જ આપણી આકૃતિ અહીંયા શું થાય છે? પૂર્ણ થતી હોય છે. કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે એ આવી રીતની રચના ધરાવતું હોય છે. હવે આપણે એના જે અલગ અલગ ભાગો છે એના વિશે ચર્ચા કરીશું. સૌ પ્રથમ ખૂબ જ અગત્યનો જે ભાગ છે, પેલો જે ભાગ છે કે મૂત્રપિંડ, તો મૂત્રપિંડ વિશે આપણે ચર્ચા કરીશું. મૂત્રપિંડ ની આપણે ચર્ચા કરવી છે. તો મૂત્રપિંડ નું કાર્ય શું હોય છે? કેવો આકાર ધરાવે છે? તો કે એક જોડ મૂત્રપિંડ છે એ ઉદર ની અંદર કે ઉદર માં કરોડ સ્તંભ ની પશ્વ બાજુએ એટલે કે બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. પેલા તો ક્યાં આવેલા હોય છે મૂત્રપિંડ? તો કે એક જોડ મૂત્રપિંડ એ કરોડસ્તંભની બંને પાર્શ્વ બાજુએ, કરોડસ્તંભની બંને પાર્શ્વ બાજુએ અથવા તો ઉદરની અંદર, એટલે એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડસ્તંભની બંને પાર્શ્વ બાજુએ, બંને પાર્શ્વ બાજુએ શું થયેલું હોય છે? કે બાસ્વ બાજુએ આવેલા હોય છે. આ યાદ રાખવાનું છે કે એક જોડ અથવા તો મૂત્રપિંડ છે એ ઉદરમાં કરોડસ્તંભની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. આ બાબત ખાસ કરીને યાદ રાખવાની ફરી વખત કે મૂત્રપિંડ છે એ ક્યાં આવેલા હોય છે? તો મૂત્રપિંડ છે એ ઉદરની અંદર કરોડસ્તંભની પાર્શ્વ બાજુએ, કશેરિકાઓ હોય છે, કશેરિકાઓ એની પાર્શ્વ બાજુએ, બંને કશેરિકાઓની પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. હવે મૂત્રપિંડ છે, મૂત્રપિંડનું મુખ્ય કામ શું છે? કે મૂત્રપિંડ છે એ રુધિરમાંથી ગાળન દ્વારા જે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્જક દ્રવ્યો હોય છે તો આવા ઉત્સર્જક દ્રવ્યોને શું કરે છે? અલગ કરે છે. તો મૂત્રપિંડનું મુખ્ય કામ છે કે રુધિરની અંદર આવતા જેટલા પણ ઉત્સર્જક નાઇટ્રોજન યુક્ત ઉત્સર્જક દ્રવ્યો છે તો આવા ઉત્સર્જક દ્રવ્યોને શું કરે છે? મૂત્રપિંડ અલગ કરવાનું કામ કરે છે. અને કે મૂત્રનું નિર્માણ થાય છે કે મૂત્રપિંડ એ રુધિરમાંથી ગાળન દ્વારા કે મૂત્રપિંડ એ રુધિરમાં ગાળન દ્વારા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને અલગ કરે છે. આ બાબત ખાસ કરીને યાદ રાખવાનું, મૂત્રપિંડનું મુખ્ય કામ શું છે? કે રુધિરમાંથી જે કાંઈ પણ ઉત્સર્ગ દ્રવ્ય આવે છે, જે કાંઈ પણ
નકામાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્જક દ્રવ્ય આવે છે તો નાઇટ્રોજનયુક્ત ઉત્સર્જક દ્રવ્યોને શું કરે છે? અલગ કરે છે. અને જે નકામાં ઉત્સર્જક દ્રવ્યો હોય છે એને શું કહેવામાં આવે છે? મૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને કે મૂત્રનું નિર્માણ કરે છે, અલગ કરે છે અને મૂત્રનું નિર્માણ કરે છે. શું થાય છે? મૂત્રનું નિર્માણ થાય એટલે કે મૂત્રપિંડ એ રુધિરમાં ગાળન દ્વારા જે કાંઈ પણ નાઇટ્રોજન ઉત્સર્જક દ્રવ્યો હોય છે એને અલગ કરે. આની અંદર જેટલા પણ રુધિર દ્વારા જેટલા પણ જો મહાશિરા અને મહાધમની એટલે કે એના દ્વારા જે રુધિર આવે છે એ રુધિરની અંદર શું થાય? ગાળનની ક્રિયા થાય. ગાળનની ક્રિયા દ્વારા મૂત્રપિંડ શું કરે છે? એની અંદર જેટલા પણ ઉત્સર્જક દ્રવ્યો હોય છે એનો શું કરે છે? અલગ કરી નાખે. ને અલગ કરીને પછી એ જે કાંઈ પણ અલગ થયેલા નાઇટ્રોજન દ્રવ્યો છે આ મૂત્રવાહિની મારફતે ક્યાં આવે છે? મૂત્રાશયમાં આવે છે. ને મૂત્રાશયમાં તેનો શું થાય છે? સંગ્રહ થતો હોય છે થોડાક સમય માટે, એટલે કે હંગામી સમય માટે એનો સંગ્રહ થતો હોય છે. હવે એનાથી પછીનો બીજો જે પોઈન્ટ છે એના પછી મૂત્રપિંડની નીચેઓ શું છે? મૂત્રવાહિની. તો મૂત્રવાહિની વિશે આપણે માહિતી મેળવી લઈએ કે મૂત્રવાહિની શું છે અને એનું કામ શું હોય છે. તો મૂત્રવાહિનીનું મુખ્ય કામ શું છે? કે મૂત્રપિંડમાંથી મૂત્રને ક્યાં સુધી લાવે છે? મૂત્રાશય સુધી પહોંચાડવાનું કામ કરે છે. અથવા તો પેલા મૂત્રવાહિની કોને કહેવાય? કે મૂત્રપિંડથી લઈને મૂત્રાશય સુધી લંબાવાયેલી લાંબી નળી હોય છે કે નળી હોય છે એને શું કહેવામાં આવે છે? મૂત્રવાહિની તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડતી એક લાંબી નલિકા છે. કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડતી લાંબી નલિકાને મૂત્રવાહિની કહે છે. કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડતી એક લાંબી જે નલિકા હોય છે, એટલે જે નલિકા તમને જોવા મળે છે તો આ નલિકાને શું કહેવામાં આવે છે? મૂત્રવાહિની કહેવામાં આવે છે. અથવા તમને પ્રશ્ન પૂછી શકે કે મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડતી લાંબી નલિકાને શું કહેવામાં આવે છે? તો એને તમે મૂત્રવાહિની તરીકે ઓળખી શકો છો. અને કે મૂત્રપિંડમાં નિર્માણ પામેલું થયેલું જે મૂત્ર હોય છે એને મૂત્રવાહિની દ્વારા ક્યાં લાવવામાં આવે છે? મૂત્રાશયમાં જાય છે. તો કે મૂત્રપિંડમાં ઉત્પન્ન થયેલું મૂત્રવાહિની મારફતે મૂત્રાશયમાં આવે છે. તો મૂત્રપિંડમાં ઉત્પન્ન થયેલું જે કાંઈ પણ કે આની અંદર ગળાયેલું જેટલું પણ મૂત્ર હોય છે એ મૂત્રવાહિની મારફતે ક્યાં આવે છે? મૂત્રાશયમાં આવે છે. અને મૂત્રાશયની અંદર શું થાય છે? એનો હંગામી ધોરણે થોડાક સમય માટે સંગ્રહ થતો હોય છે. એના પછીનો જે ત્રીજો પોઈન્ટ આવે છે એની સાથે સંકળાયેલો મૂત્રાશય. તો મૂત્રાશયનું મુખ્ય કામ શું હોય છે? કે જે મૂત્ર હોય છે એ મૂત્રનો સંગ્રહ કરવાનું કામ કરે છે. એટલે કે તે મૂત્રનો સંગ્રહ કરતી એક સ્નાયુમય કોથળી છે. કે તે મૂત્રનો સંગ્રહ કરતી એક સ્નાયુમય કોથળી છે. તે શું છે? મૂત્રનો સંગ્રહ કરતી એક સ્નાયુમય કોથળી છે. અને તે મૂત્રનો શું કરે છે? થોડા સમય માટે સંગ્રહ કરે છે. કે તે મૂત્રનો થોડા સમય માટે અથવા તો હંગામી થોડા સમય માટે સંગ્રહ કરે છે. મૂત્રાશય શું કરે છે? મૂત્રનો થોડા સમય માટે અથવા તો હંગામી સમય માટે હંગામી સંગ્રહ કરતું હોય છે. ત્યારબાદ એની સાથે સંકળાયેલો એટલે કે મૂત્રાશયની અંદર મૂત્ર સંગ્રહ થઈ ગયા બાદ જે કાંઈ પણ મૂત્ર હોય છે મૂત્રાશયમાંથી શું થાય છે? મૂત્ર માર્ગ વાટે શું થાય છે? બહાર નીકળે છે. એટલે કે હવે ચોથો જે પોઈન્ટ છે મૂત્ર માર્ગ.
મૂત્ર માર્ગ ની વાત કરીએ કે મૂત્ર માર્ગ ની અંદર કઈ ક્રિયા થાય છે, તો મૂત્રાશય થી શરીર ની બહાર ખુલતા એક છિદ્ર સુધી લંબાવેલો માર્ગ છે. શું કહેવામાં આવે છે કે મૂત્રાશય થી શરીર ની બહાર છિદ્ર રૂપે ખુલતો માર્ગ છે. શું છે? મૂત્રાશય માંથી શરીર ની બહાર એક છિદ્ર સ્વરૂપમાં, એક નાના છિદ્ર સ્વરૂપમાં ખુલતો શું હોય છે? એક માર્ગ હોય છે, અથવા લંબાવેલો માર્ગ છે. અને તેના દ્વારા શું થાય છે? મૂત્રનું ઉત્સર્જન થાય છે. કે તેના દ્વારા મૂત્રનું ઉત્સર્જન અથવા તો બહાર નિકાલ થાય છે. તેનું શું થાય છે? કે તેના દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે અથવા તો એનો બહાર નિકાલ થાય છે. તો આ હતા મનુષ્યના ઉત્સર્જન તંત્રની વાત. કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે, એની સાથે સંકળાયેલા જે અંગો છે એની વાત, એની આકૃતિની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો એની સાથે સંકળાયેલા અંગો મૂત્રપિંડ છે, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્ર માર્ગ જે ચાર અગત્યના પોઈન્ટ છે એના વિશેની પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. તો આ સાથે જ તે આ પ્રશ્ન અહીંયા શું થાય છે? પૂર્ણ થાય છે. તો દરેક વિદ્યાર્થીઓ આને લખી લેશે અથવા સ્ક્રીનશોટ પાડી લેશે. અને આ સાથે જ આપણો આજનો વિડીયો છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ.